हेलो मित्रों, केम छो? हूँ आपनो फ्रेंड संदीप फरी आज एक नवा विडियो साथे हाजर थई गयो छूँ। अनी आगळना विडियो में आपणे फोटोशॉपनी अंदर फिल्टरनी इफेक्ट के रीते आपी ए जोई हती, फोटोशॉप में फिल्टर के रीते यूज करवू ए जोयुं हतुं। हवे आजना विडियो में आपणे 3D टेक्स्ट बनावता शीखीशुं। एनी पहेला आ मारी यूट्यूब चेनल छे, जो तमने मारा वीडियो गमता होय अने जो तमे मारा वीडियो थी कई शीख्या हो तो जरूर थी सब्सक्राइब कर दो, जेथी हूँ जे नवा वीडियो बनावुं एनी अपडेट तमने मळती रहे अने तमे फोटोशॉप आगळ शीखता रहो। चलो समय न बगड़ता आजे फटाफट फोटोशॉप में 3D टेक्स्टनी इफेक्ट बनाईए। 3D टेक्स्ट केमना बनाए ए जोईए। चलो फोटोशॉप ओपन करिए। स्टार्ट करवानुं, न्यू में जवानुं, एक फाइल ले लेवानी। अहींया मैं साइज 5x7 राखी छे, ओके कर देवानुं। मारी जोड़े मैं पहले थी एक दीवालनुं बेकग्राउंड डाउनलोड कर रख्युं छे, तो तमे कोई भी एक बेकग्राउंड सिलेक्ट कर लेवानो। ओके, आ एक दीवालनुं बेकग्राउंड छे जे मैं पहले थी डाउनलोड करीने रख्युं छे। ओके, हवे आनी अंदर आपणे इफेक्ट बनावीशुं। टेक्स्ट लई लेवाना, टेक्स्टमां आपणे जे नाम लखवुं होय लखवानुं। मारी चेनलनुं नाम छे हैप्पी 12, तो मैंने शॉर्टकट नाम राख्युं छे। ओके, अहीं मूव टूलनी मदद टेक्स्टनी साइज मोटी कर देवानी। ओके कर देवानुं। मारे जे भी कलर जे भी फॉन्ट राखो होय तमे फॉन्ट राखी शको छो, सिलेक्ट कर देवानुं। अहींयाथी फॉन्टनी तमारे जे टाइपना फॉन्ट राखो होय तमे फॉन्ट सिलेक्ट कर लो अहींथी। ओके, आटलું થઈ ગયા પછી બરાબર આની નાની બીજી એક કોપી બનાવી દેને, આ લેયરને ડુપ્લિકેટ લેયર અહીંયા સ્મોલ થઈ ગયો છે તો આપણે અહીંયા કેપિટલ કરી દઈએ। આની નાની બીજી એક કોપી બનાવી દઈશું ડુપ્લિકેટ લેયર। ઓકે, કેમ કે બે લેયર હશે તો આપણને કામ કરવામાં ઇઝી પડશે, એક લેયર બંધ કરી દેવાનું। ઓકે, આ આપણી टेक्स्ट बनी गया है, तैयार थी गया है। अब आनी अंदर इफेक्ट आपीए तो चलो इफेक्ट केम नहीं आपवानी आने पहला आगला वीडियो में मैं तमने बताया तो इफेक्ट आपवा माटे क्यां जवानुं, अहींया आ इफेक्ट माटेनुं ऑप्शन छे। अहींयाथी ना मळे तो अहींया लेयरनी अंदर जवानुं, नी अंदर लेयर स्टाइल में जवानुं, यहाँथी बेन्डिंग ऑप्शन खोलवानो एटले इफेक्टनो मेनू खुलशे। ओके, तो हवे चलो आने इफेक्ट आपीए 3D बनावा माटे। અને આની અંદર તમારે જે બી કલર રાખવો હોય તમે કલર બી સિલેક્ટ કરી શકો છો। આ ફોન્ટ સિલેક્ટ કરવાના, અહીંથી તમારે જે તે કલર તમારે સિલેક્ટ કરવો હોય તો અહીંથી કલર ચેન્જ કરી શકો છો। અહીંયા આપણે બ્લુ કલર રાખીશું કેમ કે દિવાલ બ્લુ કલરની છે એટલે। ઓકે, તો હવે ઇફેક્ટ આપીએ। અહીંયા ઇફેક્ટમાં જવાનું, બેન્ડિંગ ઓપ્શનની અંદર અહીંયા બેવલ એમ્બોઝ છે, બેવલ એમ્બોઝની અંદર અહીંથી તમે એની એમ્બોઝિંગની સાઇઝ નક્કી કરી શકો છો, જે પ્રમાણે તમારે સાઇઝ જોતી એ પ્રમાણે સાઇઝ સેટ કરી દેવાની અને ઓકે કરી દેવાનું। અહીંયાથી તમે શેડો, એનો જે શેડો અહીંયા બ્લેક છે એને જગ્યાએ તમારે કોઈ જે કલરનો રાખવો હોય એ કલર તમે સિલેક્ટ કરી શકો છો। ઓકે કાઢી દીધું, અહીંયા વ્હાઇટ છે એના જગ્યાએ અહીંયા અહીં ઉપર વ્હાઇટ કલરનો છે તો અહીંયા આપણે થોડો બ્લુ કલર જેવો કરી દઈએ, જેથી લાઇટ બ્લુ કલરની પડતી હોય એવું લાગે। ઓકે, આટલું થઈ ગયા પછી આ લેયરની ડુપ્લિકેટ કોપીઓ બનાવવાની, તમારે જે બાજુ એને ઉપસાવવું હોય એ બાજુની એરો કી દબાવવાની। ધારો કે મારે રાઇટ સાઈડ ઉપસાવવું છે તો મારે રાઇટ સાઈડની કીની એરો કી દબાવવાની। ડુપ્લિકેટ લેયર બનાવવા માટેની શોર્ટકટ કી છે ઓલ્ટર, કીબોર્ડમાં ઓલ્ટર કી દબાવી રાખવાનું અને એરો કી દબાવવાની, એટલે તમને એ લેયરની ડુપ્લિકેટ કોપી મળી જશે, બરાબર છે? અહીંયા જુઓ તમે, આ બાજુ અહીંયા હું વોલ્ટર કી દબાવીશ અને એરો કી દબાવીશ એટલે એની લેયરની ડુપ્લિકેટ કોપી થતી જશે। ઓકે, આ લેયરની ડુપ્લિકેટ કોપી મને મળી ગઈ, તો થોડા ઉપસી ગયા હોય ફોન્ટ એવું ઇફેક્ટ મળી ગઈ, બરાબર છે? આટલું થઈ ગયા પછી આપણે જે સૌથી પહેલું અને છેલ્લું લેયર બેમાં જ કામ કરવાનું છે, બાકીના બધા લેયર પર કામ કરવાનું નથી। તમારે જે પ્રમાણે હાઇટ જોતી હોય એટલી લેયરની કોપી બનાવી દેવાની, જેટલા જેટલી વધારે લેયર બનાવશો એટલી હાઇટ તમને વધારે મળશે, પહેલું અને છેલ્લું લેયર
એ બેમાં જ કામ કરવાનું છે, આ ઉપરનું લેયર અને આ નીચેનું લેયર, આખી બધા લેયરને એક સાથે લોક કરી દેવાના, જેથી બે બધા આગા પાછા થઈ ના જાય, એક બધા જોડે લિંક કરી દેવાના. ખાલી પહેલું અને છેલ્લું લેયર છોડી દેવાનું. ઓકે, હવે આપણે પહેલું અને છેલ્લું લેયર છોડી દીધું. હવે મારે થોડી ટ્રાન્સમાં ઇફેક્ટ જોઈએ છે, મારે ટેક્સ થોડા ટ્રાન્સમાં ઉપર કરવા છે, બરાબર. તો હું એક સાઈડ એક વખત ઉપરની એરો કી દબાવીશ, એક સાઈડ રાઈટ એરો કી દબાવીશ, એટલે ટેક્સ આમ ટ્રાન્સમાં ઉપર જતા હોય એવી ઇફેક્ટ મળશે. એક વખત અલ્ટર કી દબાવી રાખવાની કીબોર્ડમાં, એક વખત ઉપરની કી દબાવવાની, એક વખત રાઈટ સાઈડ કી દબાવવાની, એક વખત ઉપરની કી દબાવવાની, એક વખત રાઈટ સાઈડ કી દબાવવાની, એક વખત ઉપરની દબાવવાની, એક વખત રાઈટ સાઈડ ઉપર, રાઈટ સાઈડ ઉપર, રાઈટ સાઈડ ઉપર, રાઈટ સાઈડ, એટલે આપણને ટેક્સ ઉપરની બાજુ ફસતા હોય એવી ઇફેક્ટ મળી જાય. ઓકે, આ થઈ ગયું. જેમ મેં આગળ કીધું એમ બધા લેયરને લિંક કરી દેવાના, પહેલું ને છેલ્લું લેયર છોડીને, કેમ કે પહેલા ને છેલ્લા લેયરમાં જ આપણે કામ કરવાનું છે. ઓકે, છેલ્લું લેયર અને ઉપરનું પહેલું લેયર, બાકી બધા વચ્ચેના લેયરને લિંક કરી દેવાના, એટલે જેથી આગા પાછા થઈ ના જાય. બધા લેયર એકબીજા જોડે લિંક કરી દેવાના, ખાલી પહેલું અને છેલ્લું લેયર છોડી દે. ઓકે, તો પહેલા લેયરમાં આપણે ઇફેક્ટ આપી દઈએ, બેન્ડિંગ ઓપ્શનમાં જવાનું, સ્ટ્રોક આપી દેવાના અંદરની સાઈડ, અહીંયા આઉટસાઇડ જેના જગ્યાએ ઇનસાઇડ સિલેક્ટ કરી દેવાનું. મારે જે તે કલર તમારે જે રાખવો હોય રાખી દેવાનો, અહીંયા હું વ્હાઇટ કલર સિલેક્ટ કરી દઈશ. સાઇઝ તમારે જે બી રાખવી હોય એ પ્રમાણે ઓકે કરી દેવાનું, અને છેલ્લા લેયર પર જતું રહેવાનું. હવે છેલ્લા લેયરમાં ઇફેક્ટ આપવાની છે, પછી કરી શકાય, તમારે જરૂર યાદ મૂકવાનું. ઓકે, આપણે શેડોની સાઇઝ વધારે રાખીએ, અહીંથી તમે શેડોનો કલર બી નક્કી કરી શકો, તમારે જે બી કલરનો શેડો રાખવો હોય એ કલર તમે સિલેક્ટ કરી લો. ઓકે, મેં બ્લુ કલરનો શેડો રાખ્યો છે, તમે કોઈ બી કલરનો રાખી શકો છો. પહેલા લેયરમાં આવી જઈશું, ઇફેક્ટમાં જઈશું, એમાંથી બેવલ એમ્બોઝ કાઢી નાખીશું. ગ્લો ઓપ્શન છે, તમારે ગ્લો અંદર રાખવું હોય એ પ્રમાણે તમે ગ્લો રાખી શકો છો. કલર રાખવો હોય તો કલર, અને તમારે પેલું ગાર્ડિયન રાખવું હોય તો ગાર્ડિયન, જે પ્રમાણે તમારે રાખવું હોય તમે નક્કી કરી શકો. અહીંયાથી આપણે બ્લુ કલર રાખીએ, બ્લુ કલરનો ગ્લો કરી દઈએ. જેથી આપણને ટેક્સ્ટ થોડા શાઇની હોય એવું લાગે. ઓકે, આટલું થઈ ગયા પછી સ્ટોકની સાઇઝ, તમે જેટલી સ્ટોકની સાઇઝ રાખશો એ પ્રમાણે એથી ઓપેસિટી ઘટાડી દેવાની, એટલે તમને ઉપસતા હોય એવું લાગે, એના પર જ છે એવું લાગે. તમારે જે પ્રમાણે રાઉન્ડનેસ બતાવી હોય એ પ્રમાણે તમારે અહીંયા વ્હાઈટ સ્ટોકની સાઇઝ રાખવાની. વધારે દોરવું કરશો તો વધારે એના પર લાઇટ પડતી હશે એવી ઇફેક્ટ આવશે. કલર તમારે જે કલર ઉપર રાખવું હોય
व्हाइट की जगह तमारे जे भी कलर राखो हो डार्क राखो हो। ओके हूँ डार्क ब्लू राखीश। चलिए मारे अँ दीवाल कलर एवं एट्ले ओके आटलू थी गयु एट आप मोटा भागन काम पूरु थी गयु लगभग 3D जो इफेक्ट आई गई है। तो छता भी हमें आप एक नव लेयर बनावानुं छे केम के हजी 3D तो बनी ज गया छे पण आमां हजी थोड़ी इफेक्ट आपवानी बाकी छे। एक नव लेयर बनाई दीधुं लेयर में जवानुं न्यू लेयर। ओके अहींया आपणे एक सिलेक्शन टूल लेवानुं। सिलेक्शन टूल में जईने एक नानो स्क्वेर सिलेक्ट करवानो। ओके एनी अंदर आपणे गार्डियन फिल करवानो। એની અંદર આપણે આ ટ્રાન્સપરન્ટવાળું લેવાનું, એક સાઈડ ટ્રાન્સપરન્ટ હોય અને એક સાઈડ કલરવાળું। ઓકે અહીંયા આપણે કલર એડિટ કરી દઈશું। આપણે ટ્રાન્સપરન્સી બતાડવાની છે એટલે એક બાજુ ટ્રાન્સપરન્ટ હોય એવું લેવાનું। પછી લોડમાં જવાનું, ના હોય તો અહીંથી મારે લોડ કરી દેવાનું। આ ટ્રાન્સપરન્ટ જ છે બેકગ્રાઉન્ડ અને એની અંદર જઈને આપણે કલર જે તે આપણે અહીંયા ઈ સિલેક્ટ કરી લેવાનો। ડાર્ક ડાર્કથી લાઇટ તરફ જતો હોય એવો કલર સિલેક્ટ કરી લેવાનો, ઓકે કરી દેવાનું અને અહીંયા ઇફેક્ટ આપી દેવાની। અહીંયા મલ્ટીપ્લાય રાખવાનું। ઓકે આ ઇફેક્ટ થઈ ગઈ છે શેડો જેવી અને ડી સિલેક્ટ કરી દેવાનું। ઓકે એટલે આપણને પડછાયા જેવી ઇફેક્ટ મળી જશે। અહીંથી આની સાઇઝ નાની મોટી કરી દેવાની એપ્લાય। આ લેયરને આપણે એકદમ નીચે લઈ જવાનું। કેમ કે બધાથી છેલ્લે ઇફેક્ટ આપવાની છે એટલે ઉપર હશે તો બધાની ઉપર આવી જશે એટલે એકદમ નીચે રાખવાનું। ઓકે આ બધાથી નીચે જતું રહ્યું છે। શેડોની ઉપર રાખવાનું, શેડો છેલ્લા લેયરની ઉપર અને બીજા બધા લેયરની નીચે। એન્ટર દબાવવાનું, આની નાની ડુપ્લિકેટ કોપી બનાવી દેવાની બીજી। કલર તમે જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે કલર ઇફેક્ટ આપી શકો। તમારે જેવી પ્રમાણે હાઇલાઇટ બતાવી હોય એ પ્રમાણે જે હાઇલાઇટ બતાવી દેવાની। અહીંયા આપણે બ્લુ કલર છે તો બ્લુ કલરની હાઇલાઇટ બતાવીશું। ઓકે આની નાની ડુપ્લિકેટ કોપી બનાવતું જવાનું। તો રેડી છે 3D ટેક્સ્ટ। અને બધું હવે ગ્રુપ કરી દઈશું આપણે। ઓકે બધા લેયરને આપણે લિંક કરી દઈશું એટલે બધું સંગાતે હું કરી શકીએ। એ તો આ રેડી થઈ ગયા છે 3D ટેક્સ્ટ। બેકગ્રાઉન્ડ આપણે આ દિવાલનું ના રાખવું હોય તો કોઈ બી તમે બેકગ્રાઉન્ડ વોટ એવર તમને જે ગમતું હોય તમે રાખી શકો છો।
અહીંથી આપણે આને ડિલીટ કરી દઈએ, આપણે બીજું બેકગ્રાઉન્ડ મૂકી દઈએ. કાર્ડિંગ ટૂલમાં જવાનું, કોઈ બી બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું, તમને જે બી ગમતું હોય બેકગ્રાઉન્ડ તમે આપી દો. ઓકે, આ થઈ ગયા છે 3D ટેક્સ્ટ આપણા તૈયાર. આ રીતે તમે કોઈ બી 3D ટેક્સ બનાવી શકો છો. કલર આપણે જે બી રાખવો હોય તમે રાખી શકો છો. અહીંથી આપણે અહીં બ્લુ કરી દઈએ, આપણે અહીં બ્લુ કલરનું બેકગ્રાઉન્ડ લીધું, તો હવે અહીંયા આપણે કલર બી ચેન્જ કરી દઈએ. ઓકે, અને શેડો બી ચેન્જ કરી દઈએ. શેડો માટે આપણે કયું લેયર રાખ્યું હતું? છેલ્લું લેયર. છેલ્લા લેયરમાં બી શેડો આપણે ચેન્જ કરી દઈએ. શેડોનો કલર ચેન્જ કરી દઈશું. ઓકે, પહેલાં લેયરની અંદર આપણે એમ્બોઝની ઇફેક્ટ આપી દઈશું, એમ્બોઝની ઇફેક્ટ કાઢી નાખીશું. સ્ટોકની અંદર જઈને આપણે સ્ટોક સાઇઝ જે પ્રમાણે રાખીએ એ પ્રમાણે ઓપેસિટી વધારે ઓછી તમારે જે પ્રમાણે રાખ્યું એ પ્રમાણે રાખીને ઓપ્ટી કરી દઈશું. તો આ થઈ ગયા છે 3D ટેક્સ રેડી. ઓકે, તો બસ આજે આટલું જ મિત્રો, ફરી મળીશું નવા ટ્યુટોરિયલમાં. ત્યાં સુધી રજા આપશો. આપણે જોયું આજે ફોટોશોપમાં 3D ટેક્સ્ટ કેમ ના બનાવવાના, બાય બાય.